આવનારી ચોમાસું ઋતુ એટલે કે ચોમાસું 2022માં કપાસનો પાક છે તે મેદાન મારશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. કારણ કે ગયા વર્ષે ખેડૂત મિત્રોએ ચોમાસું પાકોમાં કપાસ છોડી ડુંગળીના પાકમાં પણ નસીબ અજમાવ્યું હતું, પરંતુ સતત વરસાદી માહોલને લીધે અને બાફીઓ જેવા રોગોને લીધે ખેડૂત મિત્રોને ડુંગળીના પાકે રાતા પાણીએ રોવડાવ્યા હતા. ખેડૂત મિત્રોએ કઠોળ વર્ગના પાકોમાં પસંદગી ઉતારી. ખાસ કરીને અડદનો પાક છે તે મોટા પ્રમાણમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું, પરંતુ તેમાં પણ બન્યું એવું જ કે સતત વરસાદ જામ્યો અને કાપણી અવસ્થાએ જે ખેડૂત મિત્રોના અડદ હતા તે સતત વરસાદને લીધે કાળા ભમ્મર થઈ ગયા અને ઊભે ઊભા છોડ આખે આખા સુકાઈ ગયા, જેને કારણે ખેડૂત મિત્રોને અડદનો પાક છે તે ખેતરમાંથી બહાર કાઢવાના પણ ઘણા બધા ખર્ચાઓ છે તે ખેડૂત મિત્રોને માથે પડ્યા અને ઉલટાનું ઉત્પાદન તો એક બાજુ રહ્યું, પરંતુ ખર્ચા જોગ વળતર પણ અડદનો પાક છે તે ખેડૂત મિત્રોને અપાવી ન શક્યો. આ ઉપરાંત ખેડૂતભાઈઓએ કઠોળ વર્ગમાં જ તુવેરના પાક ઉપર પસંદગી ઉતારી, તો તુવેરમાં આ વર્ષે બજાર ભાવમાં ઘણું બધું ડીંડવાણું છે તે રહ્યું. તુવેરના બજાર ભાવ બીજા પાકોની સરખામણીમાં ખૂબ ઓછા આ વર્ષે ખેડૂત મિત્રોને મળ્યા અને અધૂરામાં પૂરું કે જે ખેડૂત મિત્રોને ઝટકા સિસ્ટમ નહોતી, સોલાર ઝટકા સિસ્ટમ નહોતી, ફેન્સિંગ વાડ નહોતી, તેવા ખેડૂત મિત્રોને તુવેરના પાકમાં જંગલી જનાવરોનો ત્રાસ છે તે ઘણો બધો કનડ્યો. તેને કારણે મોટાભાગના ખેડૂત મિત્રો છે તે આવા અનેક કારણોને લીધે બીજા પાકોને સાઈડ ઉપર રાખીને કપાસના પાક ઉપર પસંદગી ઉતારે તેવા અનેક સમાચારો અને અહેવાલો અમને અત્યારે મળી રહ્યા છે. અને આ વર્ષે કપાસનું વાવેતર એટલા માટે સૌથી વધારે વધશે કારણ કે મોટાભાગના કપાસ પકવતા દેશોમાં કપાસના બજાર ભાવ છે તે શરૂઆતથી અત્યાર સુધી કે જે કપાસની સિઝન પૂરી થવામાં છે છતાં પણ બજાર ભાવ છે તે પાછા નથી પડતા. બજાર ભાવની ઘણી બધી વધઘટ છે તે કપાસના પાકમાં બીજા પાકો કરતાં ઓછા જ ઓછી જોવા મળી, કારણ કે આ વર્ષે ક્યારેય ન જોયા હોય તેવા બજાર ભાવ કપાસના પાકે ખેડૂત મિત્રોને અપાવ્યા હોવાથી ખેડૂત મિત્રો છે તે કપાસનો પાક સૌથી વધારે વાવેતર છે તે કરશે. આપણને ખબર છે કે કપાસનો પાક પણ લાંબા ગાળાનો પાક છે, પરંતુ ગુલાબી ઈયળ છે તે ઓછી આવે તો બીજા પાકો કરતાં ખૂબ સારું એવું વળતર છે તે કપાસના પાકમાં ખેડૂત મિત્રોને રહેતું હોય છે. એટલા માટે જ તનતોડ મહેનત કમર કસીને પણ મહેનત કરી લેવાની તૈયારી ધરાવતો આપણા દેશનો ખેડૂત છે તે મહેનત કરવામાં પાછી પાની કરતો નથી. કોઠા સુદને સાથે રાખી વૈજ્ઞાનિક ખેતીનો સરસ મજાનો તાલમેલ પાક સંરક્ષણ દ્વારા ખેડૂત મિત્રો કપાસના પાકમાં કરી ખૂબ સારું ઉત્પાદન પણ આપણા દેશના ખેડૂતો છે તે મેળવે છે. પરંતુ છેલ્લા એક દશકાથી ગુલાબી ઈયળે મજા મૂકી છે, છતાં પણ ખેડૂત મિત્રો કહેવાય ને કે સામા પૂરે તરીને ખૂબ સારું એવું પાક સંરક્ષણ છે તે ગુલાબી ઈયળમાં થોડું ઘણું કરી બીજા પાકો કરતાં ખૂબ સારું વળતર છે તે કપાસના પાકમાં લીએ છે. આ વર્ષે આપણે આ વિડીયોમાં અમને અનેક ખેડૂત મિત્રો છે તે પૂછતા હોય છે કે કપાસના પાકના તમે ખૂબ સરસ મજાના માહિતીવાળા વિડીયો છે તે મૂકો છો. ખેડૂત મિત્રો, મારા કરતાં પણ તમે વધુ અનુભવ ધરાવતા હશો, પરંતુ અમારી જે આવડત નોલેજ અને અમારી જે જ્ઞાન શક્તિ છે તેનો અમે જેટલું જાણી છીએ તેટલો જ અમે તમને વિડીયોમાં છીએ તે માહિતી છે તે આપી છે. આપણે વધારીને ક્યારેય વાત નથી કરતા. ખેડૂત મિત્રો, અમને ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે પરશરાભાઈ, ગુલાબી ઈયળ છે તો ન આવે એટલા માટે અમે અત્યારે સેઢાપાડા ઉપર આપણે જે નોન બીટી કપાસી આવે છે, જે રેફ્યુજી એક સેમ્પલ જે નીકળે છે, તેનું અડબાઉ છોડ છે તે સેઢાપાડા ઉપર એક ચાસ કરીને વાવી તો કેમ થાય? એક ચાસ કરીને વાવી અને કપાસ ઉગતો કરી તો અત્યારે આપણે દાખલા તરીકે વાવેતર કરી દઈ તો આપણે જૂન મહિનામાં કપાસ કદાચ ઉગતો કરવાનો થાય પાણી હોય તો, બાકી 15 જૂનની આસપાસ વરસાદ છે તે થતો હોય છે, ઘણી વખત વહેલો વરસાદ છે તે પણ થતો હોય છે. તો અમારે કપાસ ઉગતો કરવો છે તો આવા નોન બીટી કપાસિયાનો એક ચાસ કાઢી તો ગુલાબી ઈયળના ફૂદા છે તે એમાં ઈંડા મૂકે અને આપણે જે ઉગતો કરેલો કપાસ હોય તો તેમાં ગુલાબી ઈયળથી પહેલી વેણીમાં આપણને નુકસાન છે તે ઓછું જાય. ખેડૂત મિત્રો, આ છે તે શક્ય નથી. ખાસ કરીને હું તમને જણાવી દઉં ખેડૂત મિત્રો કે આવું પણ આપણે કરી તો પોઝિશન શું થાય. મોટાભાગના પહેલી વેણીમાં તો ગુલાબી ઈયળનું આક્રમણ છે તે
નથી જોવા મળતું હતું, છતાં પણ ઘણા બધા ખેડૂતોને ક્યારેક આવી બનતી હોય છે. તો ખેડૂત મિત્રો, અત્યારે તમે નોન બીટી કપાસિયાનું વાવેતર છે તે પણ ન કરો, કારણ કે આ નોન બીટી કપાસિયાનું તમે વાવેતર કરશો અને કપાસ તમે ઉગતો કરશો તો નોન બીટી કપાસિયામાં આપણને ખબર જ છે કે ફાલ છે તે વહેલો આવી જશે. તમે જે રેગ્યુલર વાવેતર કરો છો તેના કરતાં 20-25 દિવસ આગોતરું વાવેતર કરો નોન બીટી કપાસિયાનું, તો તેમાં 55 કે 60 દિવસની આસપાસ ફાલ આવી જશે. હવે ત્યાર પછી તમે વાવેતર કરશો જે રેગ્યુલર કપાસનું, તો તેમાં શું થશે ખેડૂત મિત્રો, કે વરસાદ પછી ફાલ આવશે. અને આ ગુલાબી ઈયળના ફૂદા છે તે વરસાદ થાય ત્યારે જ મોટાભાગના ગુલાબી ઈયળના કોસટામાંથી ફૂદી છે તે તૈયાર થઈ જતી હોય છે. અને આ અડબાઉ છોડ આપણે વાવેલા હશે તો તેમાં ત્યારે ફાલ ફૂલનો પીરિયડ છે તે ખૂબ સારો હશે. તો તેમજ મોટાભાગના ફૂદા છે તે ગુલાબી ઈયળના ઈંડા છે તે મૂકશે, અને આ ગુલાબી ઈયળના ઈંડા છે તેમાંથી ઈયળ બનીને આપણે જે રેગ્યુલર કપાસ વાવેલો હશે તેમાં કહેવાય ને કે એક ધારો ફ્લાવરિંગનો પીરિયડ હશે, તો તેમાં પણ ગુલાબી ઈયળના ગુલાબી ઈયળ છે તે આવી ચડશે અને આપણને ઘણું બધું નુકસાન છે તે પહોંચાડી બેસશે. એટલા માટે જ ખેડૂત મિત્રો, તમે પોતે જે રેગ્યુલર કપાસનું જ્યારે વાવેતર કરો ત્યારે જ નોન બીટી કપાસિયાનું પણ વાવેતર કરો તો ખૂબ સારો એવો ફાયદો છે તે તમે મેળવી શકશો. આમાં ખેડૂત મિત્રો એવું થશે કે પહેલા લોટમાં તો ગુલાબી ઈયળ છે તે અમારી દૃષ્ટિએ નથી આવતી, પરંતુ તમે આવી રીતે વહેલો 15-20 દિવસ અડબાઉ છોડનો સેઢાપાડે એક ચાસ કાઢશો તો તેમાં ફાલ ફૂલ છે તે રહેવાના જ. હવે વરસાદ થશે ત્યારે ફાલ ફૂલ છે તે આ અડબાઉ છોડમાં હશે અને ગુલાબી ઈયળના ફૂદા છે તે ત્યારે કોસેટા અવસ્થામાંથી નીકળશે અને સીધું જ તેને ઘર મળી જશે. આપણે રેગ્યુલર કપાસમાં ત્યારે ફૂલ ચાપવા નહીં હોય તો આ ગુલાબી ઈયળના ઈંડા છે તો તેમાં સેવાશે અને તેમાંથી ઈયળ છે તે બની આપણા રેગ્યુલર કપાસમાં ફાલ ફૂલ જ્યારે વધારે પ્રમાણમાં હશે ત્યારે ટ્રાન્સફર થઈ તેમાંથી આપણા ખેતરમાં આવી ચડશે અને આપણા તમામ કપાસના છોડને આંટો ફરી લેશે. એટલા માટે રેગ્યુલર કપાસનું તમે જ્યારે વાવેતર કરો ત્યારે જ તેની સાથે જ નોન બીટી અડબાઉ કપાસિયા જે આપણે રેફ્યુજ બિયારણ આવે છે તેનું વાવેતર કરો તો તમે ખૂબ સારો ફાયદો છે તે ગુલાબી ઈયળમાં મેળવી શકો. બાકી ખેડૂત મિત્રો, તમારી સમજ પ્રમાણે, તમારા વિચાર પ્રમાણે તમને એવું લાગતું હોય કે અમે આનાથી કંટ્રોલ કરી શકશું તો તમે તમારી રીતે પણ આ પદ્ધતિ છે તે અપનાવી શકો છો, પરંતુ અમારી દ્રષ્ટિએ આ પદ્ધતિ છે તે ખોટી છે. જો તમને અમારી માહિતી પ્રમાણે તમારે ચાલવું હોય તો તમે અમે જે માહિતી આપી છે એ પ્રમાણે તમે ચાલી શકો છો, બાકી તમારી રીતે જે કંઈ ખેતી પદ્ધતિ તમે અપનાવતા હો ગુલાબી ઈયળને નિયંત્રણમાં રાખવાની તમારી પાસે કોઈ ટિપ્સ હોય તો તે પ્રમાણે પણ તમે ચાલીને કપાસના પાકનું વાવેતરથી લઈ કપાસના પાકનું સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો. આ માહિતી અમે અમારા અનુભવ આધારિત અમે તમારા સુધી હર હંમેશ પહોંચાડતા રહીએ છીએ. અમારી જ માહિતી પ્રમાણે તમારે કપાસની ખેતી કરવી ન કરવી એ તમે નક્કી કરી શકો છો, પરંતુ તમને ફાયદો થઈ શકે તેમ હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો, બાકી તમારી રીતે પણ તમે જે કંઈ ખેતી પદ્ધતિ અપનાવતા હો તે રીતે કરીને કપાસના પાકનું ખૂબ સારું ઉત્પાદન મેળવો, ગુલાબી ઈયળનું નિયંત્રણ કરો અને સારામાં સારા બજાર ભાવો મેળવી ખૂબ સારી પ્રગતિ ખેતીમાં કરો અને તમારા પરિવારનું કુટુંબનું ગુજરાન વ્યવસ્થિત રીતે ચલાવી ખેતીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો અને આવનારું ચોમાસું ખેડૂત મિત્રોને ખૂબ સારું એવું ફાયદારૂપ નીવડે તેવી આશા સાથે આપણે આ માહિતી પૂરી કરી છે. ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો ચોક્કસ આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. થેન્ક યુ ખેડૂત મિત્રો. આવનાર